માનવ ઉત્થાન સેવા સમિતિ બારડોલી દ્વારા માનવ ધર્મ આશ્રમ ખાતે 5 થી 12 વર્ષની આયુના બાળકો માટે એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ પ્રેરિત માનવ ઉત્થાન સેવા સમિતિ ઘણા સમાજ ઉપયોગી સેવાકીય કાર્યો કરતા આવ્યા છે. આ સંસ્થા દ્વારા મિશન એજ્યુકેશન અભિયાન પણ ચલાવવામાં આવે છે, જેમાં ગરીબ વર્ગના બાળકોને ભણતરમાં મદદરૂપ થઈ તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે હેતુથી આ અભિયાન સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. આ સંસ્થા દ્વારા બારડોલી શાખામાં 5 થી 12 વર્ષની આયુના બાળકોમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિકતા જાગૃત થાય તે હેતુથી એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોગા, મેડિટેશન, ડ્રોઈંગ, ક્વિઝ, ગેમ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. અમારી માનવ ઉત્થાન સેવા સમિતિ સંસ્થા તરફથી, જેના સંસ્થાપક સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ છે, અને એની પ્રેરણાથી જ આજે અમે સમર કેમ્પનું આયોજન અહીંયા બારડોલી શાખામાં કરેલું છે. અને આ કોઈ કોમ્પિટિશન નથી, પણ બાળકોની અંદર સારા સંસ્કાર આવે અને એ લોકોની અંદર શારીરિક, માનસિક અને આધ્યાત્મિક જગતનો વિકાસ થાય એટલા માટે અમે આ અહીંયા આયોજન કર્યું છે આજે. અને અમારી માનવ ઉત્થાન સેવા સમિતિ એક મિશન એજ્યુકેશન પણ ચલાવી રહ્યું છે, જે અમારા વિભુજી મહારાજજી એ મિશન એજ્યુકેશન એટલું સરસ ચલાવે છે કે ગરીબ બાળકોને ખૂબ જ એની સહાય મળે છે. જે નેપાળની અંદર જ્યારે ખૂબ જ વાવાઝોડું ને એવું આવ્યું હતું ત્યારે વિભુજી મહારાજજી પાસેથી એક બાળક ત્યાં ગયો અને એને એમ કીધું કે મારે આ બધી વસ્તુ ખાવાની કે વસ્ત્ર કે એવું નથી જોતું, પણ મને બુક જોઈએ છે. ત્યારે વિભુજી મહારાજજીને ખૂબ દુઃખ થયું કે ભણવા માટે બાળક પાસે એક બુક નથી. અને ત્યારથી મિશન એજ્યુકેશન પણ ચાલે છે અને અમારા ગુરુ મહારાજજીની પ્રેરણાથી અમે આ સમર કેમ્પનું આયોજન પણ એટલા માટે જ કર્યું છે કે બાળકોની અંદર ખૂબ સંસ્કાર આવે. અને સંતોષ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.